नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત, 14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે. રાજ્યની પાલિકાના આઉટગ્રોથ માટે 250 કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી રૂપાણી. उमरगांव खाते 21मा सांस्कृतिक वननु लोकार्पण करता मुख्यमंत्री रूपाणी. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલા ભારત પાકિસ્તાનના ભાગલાને યાદ કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશના ભાગલાનું દુઃખ કદી ન ભૂલી શકાય. નફરત અને હિંસાના કારણે આપણા લાખો ભાઈઓ બહેનો અને પરિવારોએ તેમના ઘર ગુમાવવા પડ્યા હતા. સાથે જ વડાપ્રધાને 14 ઓગસ્ટને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખાવવાની પણ જાહેરાત કરી હતી. વડાપ્રધાને ટ્વિટરમાં લખ્યું કે ભાગલાના કારણે વિસ્થાપિત થનારા અને જીવ ગુમાવનારા આપણા લાખો ભાઈઓ બહેનોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ અંગ્રેજી સત્તાએ ભારતને આઝાદીની ખુશીઓ ભાગલાની બહુ મોટી કિંમત સાથે સોંપી હતી. 14 ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાઈ ગયા હતા. 15 ઓગસ્ટની સવારે પણ લોકો ટ્રેનો દ્વારા, ઘોડા ખચ્ચરો દ્વારા અને ચાલતા પોતાની માતૃભૂમિથી બીજા દેશમાં જઈ રહ્યા હતા. પાકિસ્તાનથી હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનથી પાકિસ્તાન આવનારા લોકોના ચહેરા પર તમામ રંગો ઉડી ગયા હતા. ભાગલા વખતે બંને બાજુ હુલ્લડો થયા હતા અને લાખો લોકોએ હિંસામાં પોતાના જીવ ગુમાવ્યા હતા. અમુક રિપોર્ટ્સમાં મૃતકના આંક 10 લાખથી 20 લાખ જેટલો કહેવામાં આવ્યો છે. પાકિસ્તાનના 75મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અટારી વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન સૈનિકો એકબીજાને મીઠાઈઓની ભેટ આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 250 કરોડ રૂપિયાની આ વિશેષ જોગવાઈમાંથી 25% રકમ એટલે કે 62.50 કરોડ રાજ્યની નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારના વિકાસ માટે તથા 185.50 કરોડ મહાનગરપાલિકાઓ માટે ફાળવ્યા છે. તદનુસાર અમદાવાદ મહાનગરપાલિકાને 70.50 કરોડ, સુરતને 56.25 કરોડ, વડોદરાને 21 કરોડ, રાજકોટને 18.75 કરોડ, ભાવનગર અને જામનગરને 7.50 કરોડ, જૂનાગઢને 3.75 કરોડ તથા ગાંધીનગરને 2.25 કરોડની સૂચિત ગ્રાન્ટ ફાળવવાની શહેરી વિકાસ વિભાગની દરખાસ્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંજૂર કરી છે. વલસાડ જિલ્લાના ઉમરગાંવ ખાતે 21મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. કલગાત ખાતે 10 એકરમાં મારુતિ વનનું લોકાર્પણ કર્યા બાદ વનની મુલાકાત લીધી હતી. વિવિધ વનોની માહિતી મુખ્યમંત્રી દ્વારા નિહાળવામાં આવી હતી. વન મહોત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ થકી કલગામ ખાતે 12 જેટલા વિવિધ વનો બનાવાયા છે. મારુતિ વનનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ ઘોડીપાડા ખાતે સભામાં પહોંચ્યા હતા. વન ઉત્સવ સમગ્ર રાજ્યના સમગ્ર જિલ્લાઓ ઉપર ઉજવવામાં આવ્યો. ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત એ કન્સેપ્ટ સાથે ગુજરાતમાં વધુ ને વધુ વૃક્ષો વવાય, ઉછેરાય અને મોટા કરીએ. વૃક્ષોથી અનેક લાભ છે, અમારે કંઈ કહેવાની જરૂર નથી, સૌ સમજે છે. બધા ગુજરાતીઓ અવશ્ય વૃક્ષારોપણ કરે, વૃક્ષને ઉછેરે, જતન કરે એવી અપેક્ષા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી સાંસ્કૃતિક વન અલગ અલગ ઐતિહાસિક અને ધાર્મિક જગ્યાઓ ઉપર ઊભા કરવા, એમાં આજે 21મા વનની મારુતિ નંદન, જે હનુમાનજી પોતે આવેલા એ જગા ઉપર હું મારુતિ નંદન વન, નક્ષત્રો, ગ્રહો, મિયાવાકી આખી વ્યવસ્થા અને અનેક ફળફૂલ ઝાડ
ત્યાં ઊભા કરવામાં આવ્યા છે, સરસ વન બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં 21 વન આજે ખુલ્લું. ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય કક્ષાના 72મા વન મહોત્સવની કલગામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ સંદર્ભે રાજકોટ જિલ્લાના 72મા વન મહોત્સવની ઈશ્વરિયા પાર્ક ખાતેથી ઉજવણી કરવામાં આવી હતી. આ વન મહોત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તેમજ રાજકોટ શહેર સાંસદો, ધારાસભ્યો, IFS અધિક વન સંરક્ષક તથા રાજકોટ શહેર કલેક્ટર, DDO તેમજ વિવિધ મહાનુભાવોની હાજરી રહી હતી. ત્યારે જિલ્લા કક્ષાના 72મા વન મહોત્સવની ઉજવણીને લઈને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ પ્રેસ મીડિયાના મિત્રોને આ કાર્યક્રમની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત કેશોદ, અરવલ્લી સહિતના સ્થળોએ પણ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 72મો વન મહોત્સવ વલસાડ ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી જેમણે 21મા સાંસ્કૃતિક વનનું આજે લોકાર્પણ કર્યું છે, જે ખુલ્લું મૂક્યું છે, પર્યાવરણનું જતન કર્યું અને એ આપણા સૌની એક સામૂહિક ફરજ છે, જે જનભાગીદારી જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે જ્યારે 2004માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સાંસ્કૃતિક વન અને પર્યાવરણનું જતન એ સૌની સામૂહિક જવાબદારી છે અને એના જ ભાગરૂપે આજે ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વન મહોત્સવ અને પર્યાવરણનું જતન, વૃક્ષો એ આપણી જેને કહેવાય કે અમૂલ્ય સંપત્તિ છે અને એ સંપત્તિની જતન કરવું એ દરેકની ફરજ છે ને એના જ ભાગરૂપે આજના વન મહોત્સવ પ્રસંગે એટલું ચોક્કસ કહીશ કે આપણને છેલ્લા 1.5 વર્ષના મહામારી જેને કહેવાય કે કોરોના કાળે આપણને ઓક્સિજન અને વૃક્ષોનું જતન એ આપણા માટે દરેકે દરેક માટે કેટલું મહત્ત્વ છે એ આપણે સૌ જાણીએ છીએ. તો આજના દિવસે એટલું ચોક્કસ કહીશ કે દરેકે ઘર ઘર પ્રાંગણમાં, જો ગુજરાતના આપણે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે અને એને જ નિવારવા માટે, મહામારીને નાથવા માટે પણ આપણે જોયું તો આ બધાનું જે જેને કહેવાય કે સમસ્યાનું હલ જે છે એ વૃક્ષોનું જતન, વૃક્ષોનું વાવેતર એ જ આપણે સૌનું આજના આ દિવસે દરેકે દરેકને. રાજ્યની અંદર આજે 72મા વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં વલસાડ ખાતે આજે રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે. સમગ્ર 8 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લામાં આ વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ખાતે આજે સમગ્ર અમારા આગેવાનો, વહીવટીતંત્ર આજે 72મા વન મહોત્સવની ઉજવણી કરીએ છીએ. હું આજે યાદ કરીશ સ્વર્ગસ્થ કનૈયાલાલ મુનશીજીને, કે જેને 1950ની અંદર વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. પહેલાં વન મહોત્સવની ઉજવણી એ પાટનગર, ગાંધીનગર ખાતે થતી, પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એ ઉજવણી પાટનગર ખાતે નહીં પણ જિલ્લા મથકોએ લઈ ગયા અને સમગ્ર રાજ્યની અંદર કે લોકોને વન મહોત્સવ થકી રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા જે કામગીરી થઈ છે એનો ખ્યાલ આવે ને આજના સમયની અંદર અત્યારે વૃક્ષોનું વાવેતર કરવું, વૃક્ષોની જાળવણી કરી એ આવનારા આપણા ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનું છે અને એના ભાગરૂપે આજે કરોડોની સંખ્યાની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. મારી સૌને વિનંતી પણ છે કે સરકારની સાથે સાથે આ મહાઅભિયાનની અંદર લોકભાગીદારીથી લોકો, સંસ્થાઓ જોડાઈને આવનારા દિવસોમાં હરિયાળું રાજકોટ બનાવવા માટે, હરિયાળું ગુજરાત બનાવવા માટે સૌ સહભાગી બને એવી આજના વન મહોત્સવે અપીલ પણ કરું છું. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસે જૈશના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આતંકવાદીઓએ સ્વતંત્રતા દિવસ પર મોટરસાયકલ IID નો ઉપયોગ કરીને હુમલો કરવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. સુરક્ષા દળ સતત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. તે અંતર્ગત જમ્મુ પોલીસે જૈશના 4 આતંકવાદીઓ અને તેમના સહયોગીઓની ધરપકડ કરી છે.
આ આતંકવાદીઓ ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો એકઠા કરવાનું અને તેને ઘાટીમાં એક્ટિવ જૈશન આતંકવાદીઓ સુધી પહોંચાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. સાથે જ તેઓ 15 ઓગસ્ટ પહેલા વાહનમાં આઈઈડી લગાવીને હુમલો કરવાની ફિરાતમાં હતા. આ ઉપરાંત તેઓ દેશના અન્ય શહેરોમાં પણ ટાર્ગેટની રેકી કરી રહ્યા હતા. શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસરના સત્યનારાયણ મંદિરના પટાંગણમાં પવિત્ર શ્રાવણ માસમાં પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરી જુદા જુદા મંત્રોચ્ચારથી પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ માસમાં 12.51 લાખ પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવનાર છે, જેનો માલસર ગામના તેમજ દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તોને દર્શનનો લાવો મળશે. ચાલુ વર્ષે અમદાવાદ, સુરત અને વડોદરાના યજમાનો દ્વારા શિનોરના સત્યનારાયણ ભગવાનના મંદિરે પવિત્ર નર્મદા મૈયાના નદીના કાંપ માની માટીમાંથી પાર્થેશ્વરનું સ્થાપના ભૂદેવો દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર જગતનું કલ્યાણ થાય તેવી મનોકામના કરવામાં આવી હતી. શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોલે બાબાની ભક્તિ કરવાનો મહિનો, ભોલે બાબાને રાજી કરવાનો મહિનો. શ્રાવણ માસની અંદર દરેક શિવ ભક્તો કંઈક ને કંઈક રીતે ભગવાન ભોલે બાબાની પૂજા કરતા હોય છે. દર વર્ષે થાય છે એ પ્રમાણે ચાલુ વર્ષે પણ લગભગ 5-1 યજમાનોનો મનોરથ છે. 12,51,000 શિવ પાર્થેશ્વર ચિંતામણીનું સ્વરૂપ અહીં બનશે. નિત્ય 40-45,000 શિવ પાર્થેશ્વર થાય છે. લગભગ મારી સાથે 20-1 બ્રાહ્મણોની મદદથી રોજ શિવ પાર્થેશ્વર બનાવીએ છીએ. 7-7 દિવસના જુદા જુદા યંત્ર તૈયાર થાય અને સાયંકાલે લગભગ 5:30-7 વાગ્યા સુધી વેદોક્ત મંત્રોચ્ચાર સહિત ભગવાન ભોલે બાબાનું પૂજન થાય છે. હર મહાદેવ. ગીર સોમનાથ જિલ્લામાં શ્રાવણ સુદ પાંચમના દિવસે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથના પેઢાવાળા ગામે આવેલું રગતિયા બાપાનું મંદિર અતિ પ્રાચીન અને ગીરની જનતાનું આસ્થાનું પ્રતીક છે. ત્યારે નાગપંચમીના દિવસે ગીરના લોકો દ્વારા નાગપંચમીની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે અહીંયા દર્શન માટે આવ્યા છે. શું કહેશો આખી વિગત? તમારી દરેક મનોકામના પૂરી કરે છે. દાદાને જે પણ વસ્તુ માગો એ પૂરી પાડે છે અને અમારા ગામની સ્થિતિ સંપૂર્ણ રાખે છે. મારું નામ ગોસ્વામી નિલીશ છે. હું રહેવાસી છું. અહીંયા રગતિયા દાદા આજ નાગપંચમી છે, નાગપંચમી, અને બહુ બધા લોકો અહીં દૂરથી આવે છે અને મનોકામના પૂરી થાય છે. અને અહીં રોડને ટચ મંદિર છે ગેઢાવાળા, અને અહીંયા ઘણા વાહનો રોડ ઉપર હાલે છે, ઘણા એક્સિડન્ટો પણ બને છે. તો દાદાની એવી દયા હોય કે આપણે એવું લાગે કે બધું ટોટલ લોસ, કોઈ જીવતો ન રહે. દાદાની એટલી મહેરબાની છે કે સરસ બનો આવે કોઈ પણ માણસ. એસટીના રૂપિયા 8.85 કરોડના ચેસીસ કૌભાંડમાં હિંમતનગરના ડીસી કમલ હસનને સસ્પેન્ડ કરાયા. તેઓ અમદાવાદના નરોડામાં વર્કર્સ મેનેજર હતા. તેમના કાર્યકાળમાં 5200 બસો બનાવવાને બદલે 3915 બસો બનાવી ચેસીસના ભાવમાં વધારો કર્યો હતો. ટેન્ડર પ્રક્રિયા વિના 4.82 કરોડની નિયમ વિરુદ્ધ ખરીદી પણ કરી હતી.
જે અંગે ત્રણ સભ્યોની ટીમે તપાસના રિપોર્ટ અપાયા હતા. બાદમાં એસટી નિગમે કાર્યવાહી હાથ ધરી કમલ હસનને સસ્પેન્ડ કરી જૂનાગઢ બદલી કરવામાં આવી હતી. મારવાડી યુનિવર્સિટી ખાતે મૂટ કોર્ટનું ઉદઘાટન થયું હતું. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ આઈ જે વોરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન સમારોહની સાથોસાથ લો ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે વન ડે સેમિનાર પણ યોજાયો હતો. આ ભવ્ય આયોજન નિમિત્તે તમામ વિદ્યાર્થીઓમાં હરખ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મરવાણી યુનિવર્સિટી ખાતે આજે આપણે આવી પહોંચ્યા છે ત્યારે અહીંયા કોર્ટ રૂમ જે છે એનું ઓપનિંગ હતું, ત્યારે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જે જજ છે જસ્ટિસ આઈ આર શાહ આપણી સાથે મોજૂદ છે, ત્યારે ચાલો એમના જોડે વાત કરીએ. આઈ વેલકમ યુ સર. સૌપ્રથમ તો તમે આજે મારવાડી યુનિવર્સિટી આવ્યો છો, એક વન ડે સેમિનાર હતો વિથ ધ સ્ટુડન્ટ્સ ઓફ લો, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? પહેલું તો એમ તમને કહું કે રાજકોટમાં આટલી સરસ અને સૌરાષ્ટ્રમાં આટલી સરસ યુનિવર્સિટી જોઈને મને એઝ અ ગુજરાતી તરીકે બી બહુ આનંદ થયો કે આટલા 5 વર્ષની એમાં એ લોકોને 5-7 એવોર્ડ મળ્યા છે, એ પ્લસ એ લોકોને એક્રેડિટેશન મળેલું છે. અને ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જરૂરી નથી, એની સાથે સાથે ક્વોલિટી લીગલ એજ્યુકેશનની બી જરૂર છે. અને એવું લાગે છે અત્યારે કે દે વિલ ઓલ્સો પ્રોવાઈડ કે લીગલ સારું લીગલ એજ્યુકેશન છે ને ક્વોલિટી લીગલ એજ્યુકેશન જે આપશે. આજે અહીં આગળ રિસન્ટ ડેવલપમેન્ટની લો ઉપરનો એક દિવસનો સેમિનાર હતો. અને હું એવું માનું છું કે દરેક માણસે જે જે એના રાઇટ્સ છે અને ડ્યુટીઝ છે એ જાણવા જોઈએ. રિસન્ટ ડેવલપમેન્ટમાં કયા કયા રાઇટ્સ સુપ્રીમ કોર્ટે અને કોર્ટે રેકગ્નાઇઝ કર્યા છે, લાઇક ટુ રાઇટ ટુ લીવ, લીવ વિથ ડિગ્નિટી, ફ્રીડમ ઓફ સ્પીચ, બરાબર છે, ફ્રી એર અને ફ્રેશ એર, એ બધી જ વસ્તુનું છે ને બડી બડી મસ્ટ નો. કે મને મેડિસિન, મને સારી મેડિકલ ટ્રીટમેન્ટ મળે એવો મારો અધિકાર છે, મને ઓક્સિજન મળે, બધાનું જે તે છે એ બધાને ના મળે તો કોર્ટમાં જઈ શકો તમે કે કોઈ બી જગ્યાએ તમે એપ્રોપ્રિએટ રેમેડી લઈ શકો છો. લોના સ્ટુડન્ટ એક અદ્ભુત એના માટેનો એક કાર્યક્રમ થયો, કારણ કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહ સાહેબ આવ્યા હોય અને એમનું વક્તવ્ય સાંભળ્યું, અને કોઈ પણ જસ્ટિસ હોય અને સારા એક લોયર હોય એ કોઈપણમાંથી કાંઈક ગ્રહણ કરતા હોય છે તો જસ્ટિસે પોતાના જે પ્રજાલક્ષી ચુકાદાઓ કીધા એ બધા પોતાના વક્તવ્યમાં કીધા. આજે એક મૂક કોર્ટ, ખૂબ જ સારી મૂક કોર્ટનું ઉદ્ઘાટન છે, એ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. સાથે ગુજરાતના જસ્ટિસ શ્રી ઇલેશ વોરા પણ હતા, રાજકોટના ઉત્કર્ષ દેસાઈ ડિસ્ટ્રિક્ટ જજ હતા અને તમામ ન્યાયાધીશો હાજર હતા. અને આ તબક્કે અમને પણ એક આમંત્રણ આપી અને અહીંયા આવવા મળ્યું એ પણ ખૂબ અમે આનો આભારી છીએ. અને સાથે આ એક ગુજરાતનું વાતાવરણ હોય, ભલે સુપ્રીમ કોર્ટ દિલ્હીના જસ્ટિસ હતા પણ જસ્ટિસ આખરે તો આપણા ગુજરાતના જ હતા, અને એમને પણ મજા આવી, એમને પણ એમ થયું કે હું ગુજરાતમાં આવ્યો છું, ગુજરાતની આ ધરતી મહેસૂસ કરી. સાથે ગુજરાતના જ બધા સ્ટુડન્ટ હતા, વકીલો, એ પણ એકદમ બધા સાથે ફોટા પડાવ્યા જસ્ટિસ સાથે, ખૂબ આનંદમાં અને એક આમ એખલાસભર્યું વાતાવરણ કહેવાય ને કે સ્ટુડન્ટ અને જજ એ નહીં પણ એક ભાઈચારાનું એક વાતાવરણ ઊભું થયું એવું લાગ્યું. દેશ અને દુનિયા કોરોના મહામારીને નાથવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાને કોરોના મુક્ત કરવા માટે ઓખા સર્વોદય મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન સુમૈયા દ્વારા ઓનલાઈન નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેનો વિષય કોરોના વોરિયર્સ, કોરોના શું છે અને તેની જાગૃતતા ખૂબ જ જરૂરી છે, આ વિષયો પર સ્પર્ધા ધોરણ 5-12 વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી, જેમાં 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. નમસ્કાર, મારું નામ તૃષા ચિરાગભાઈ મશરુ છે. આજ તારીખ 12 ઓગસ્ટ ગુરુવારના રોજ ઓખામાં શ્રી સર્વોદય મહિલા મંડળ દ્વારા ધોરણ 8-12 વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના અંતે શ્રી સર્વોદય મહિલા મંડળ દ્વારા દરેકને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલું. આજના સમયમાં જ્યારે દરેક લોકો કોરોનાને ભૂલીને સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરતા નથી, ત્યારે ઓખાના સર્વોદય મહિલા મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર પુષ્પાબેન સુમૈયાએ એક બીડું ઝડપ્યું છે કે જ્યાં સુધી કોરોના આપણને નહીં ભૂલે ત્યાં સુધી આપણે કોરોનાને ભૂલવાનો નથી. આ કેમ્પેઇન માટે ડોક્ટર પુષ્પાબેન સુમૈયા દ્વારા સમય સમયે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 1100-1200 જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધા છે. ઉપરાંત સ્પર્ધાના વિષયો પણ એવા રાખવામાં આવે છે કે જેનાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને લોકોમાં જાગૃતતા ફેલાય, જેવા કે લોકડાઉનના લાભાલાભ, કોરોનાની રસીકરણ, મ્યુકોરમાઇકોસિસ, કોરોના વેરિયન્ટ, કોરોના વિશે પ્રશ્નોત્તરી વગેરે વગેરે.
ખરેખર ડોક્ટર પુષ્પાબેન સોમૈયા દ્વારા સમાજના લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે જે અથાગ પ્રયત્ન થાય છે તે બિરદાવવા યોગ્ય છે। દરેક સામાજિક કાર્યકર સંસ્થા તેમજ શાળા સંચાલકોએ પણ આવા કાર્ય કરવા જોઈએ। ધન્યવાદ। આજરોજ તપસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશની રક્ષા કરનાર રક્ષકો માટે રક્ષા એટલે કે રાખડી મોકલવાનો તથા તેમના પ્રતિકાત્મક રૂપે મેજર જયદેવ જોશીના કરકમલમાં રાખડી બાંધી દેશના તમામ જવાનોની રક્ષા કરવાની વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તપસ્વી સ્કૂલના ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને સંબોધન કરતા જયદેવ જોશીએ ભાવિ પેઢીને અને ખાસ વિદ્યાર્થીઓને દેશ માટે આગળ વધવાનું પ્રોત્સાહન આપેલું અને પોતાના આર્મીના અનુભવોની વાત વિદ્યાર્થીઓ સાથે અલગ અંદાજથી રજૂ કરી હતી। મેં મારા ભાઈઓ જે બોર્ડર ઉપર રહે છે, જે અમારી રક્ષા કરે છે, એના માટે કરી છે, જે અમારી હંમેશા રક્ષા કરતા હોય છે, અમે એની સાથે છે અને અમને એની લાગણીઓ કે અમે એની સાથે છીએ એના માટે અમે કરી છે। 50ની આસપાસ કરવામાં આવી છે, ઘણી બધી કહી ન શકાય, ઘણી બધું છે કે જે એની સાથે છે, એમના ભાઈઓ ત્યાં છે એટલા માટે। મારું નામ ન્યાશા રાઠોડ છે। જ્યારે આપણા જવાનો આખી આપણી રક્ષા કરતા હોય છે સરહદ ઉપર, ત્યારે અમને એક બેન તરીકે એવું થયું કે અમારા ભાઈઓ માટે અમે રાખડી સ્વરૂપે એમની રક્ષા મોકલીએ, એટલે અમે આ વર્ષે હેન્ડમેડ રાખી બનાવી અને તેમને મોકલવાના છીએ। અંદાજે 50 જેટલી બહેનો હોય છે અને અમે લોકોએ મોર ધેન 450 રાખીસ બનાવી છે। અમારે વિચાર એટલે કે અમને એવું થયું કે અમારા ભાઈઓ માટે અમે રાખડી મોકલીએ, એક બહેનનો એવો ભાવ હતો, એટલે આ વર્ષે અમે એમને રાખી મોકલવાના। રક્ષાબંધન અને એક સૈનિક સુધી બહેનના પ્રેમના પ્રતિકરૂપી રાખડીનું પહોંચવુંથી શું લાગણી થાય છે? આપણે પ્રશ્ન પૂછ્યો છે, એકદમ હૃદયસ્પર્શી પ્રશ્ન છે, કારણ કે ઘણા બધા વર્ષો અમે પણ આ રીતે એ પત્રની અંદરની રાખડી કંકુ ચોખાની રાહ જોતા હોઈએ છીએ। ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી પોતાની બહેનની રાખડી આપણા સુધી પહોંચી ન હોય, પણ આપણા દેશના બહેનો દીકરીઓ માતાઓ એટલા સ્નેહવાળા છે કે આર્મી યુનિટ જ્યારે ક્યારે પણ ક્યાંય પણ એ પોસ્ટેડ હોય, રાખડી સ્વરૂપ પ્રેમ અને રક્ષા કરવાનો નિર્ધાર બહેનોનો પહોંચતો જ હોય છે। ખૂબ જ રાહ જોતા હોઈએ છીએ અને જ્યારે મળે ત્યારે સંતોષ અને પ્રફુલ્લિતતાની લાગણી અનુભવાતી હોય છે। સ્વતંત્રતા પર્વ કદાચ આપણા દેશમાં ઉજવાતા બધા ઉત્સવો કરતાં વધારે હૃદયથી ઉજવાતો પર્વ એ સ્વતંત્રતા પર્વ હોવો જોઈએ, કારણ કે આનાથી જ આપણને આઝાદી મળે છે બાકીનું આપણું જીવન વ્યતીત કરવાની, દેશની ઉન્નતિ કરવાની। અને આ વર્ષે તો ખાસ 75મો સ્વતંત્રતા દિવસ આઝાદી કા અમૃત પર્વ તરીકે આપણે આ ઉજવીએ, ત્યારે આ સ્વતંત્રતા વધારે ને વધારે સમય માટે આવી જ સોનેરી અને મજબૂત રહે તે માટે આપણે કટિબદ્ધ થઈએ અને આ દિવસની આપણે સૌને શુભકામના। અબ તક ચેનલ અને સર્વ દર્શકોને પણ એક પૂર્વ સૈન્ય અધિકારી મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। મારું નામ દર્શિની મેડમ છે, હું તપસ્વી સ્કૂલમાંથી આપ સૌને સંબોધન કરી રહી છું। આજનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે, રક્ષકોની રક્ષાની લાગણી અમારો આજનો ઉદ્દેશ્ય છે। આજે શ્રી કેપ્ટન જયદેવ જોશી સર તપસ્વી સ્કૂલના આંગણે પધાર્યા છે। અમારા KGથી લઈને ધોરણ 12ના વિદ્યાર્થીઓએ આપના રક્ષકો સૈન્યમાં ફોજમાં ફરજ બજાવતા સૈનિકો માટે પોતાના હાથે હેન્ડમેડ રાખડીઓ બનાવી છે। અંદાજિત 500થી વધુ રાખડીઓ અમે તેમને મોકલવાના છીએ અમારી લાગણી રૂપે। દેશની રક્ષાનો ફરજ 24 કલાક એ સિપાહીઓ કરી રહ્યા છે, આપણા સૌની એ લાગણી છે કે એ રક્ષકોની રક્ષાની લાગણી આપણે એમના સુધી પહોંચાડીએ। દેશ માટે એ લોકોનો બલિદાનનો કોઈ હિસાબ નથી। રાખડીનો આ દોરો એટલું બધું મૂલ્યવાન છે, એ લાગણી એ લોકો સુધી પહોંચાડીએ કે અમે તમને મળી નથી શકતા, પણ તમારા માટે રક્ષા પ્રાર્થના દુઆ હંમેશા કરશું। ધન્યવાદ। ભારત માતા કી જય। ભાવનગરમાં આવેલ નાની માજીરાજ ઉર્દુ શાળા નંબર 33 બાટન લાઇબ્રેરી પાસે દિવાપરા રોડ પર નવા વર્ગખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ, જિલ્લા શિક્ષણ અધિકારી યોગેશભાઈ ભટ્ટ, શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ધાંધલિયા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી। શાળાના આચાર્ય મણિયાર મેહુરુ નિશાબેનના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો,
જન્મદિવસ નિમિત્તે બાળકોને વિવિધ પ્રકારના શૈક્ષણિક સાધનોની ભેટ આપી બાળકોનું પ્રોત્સાહન વધાર્યું હતું। અનાથ અને દિવ્યાંગ બાળકોને ભેટ આપી મનોબળ વધારવામાં આવ્યું હતું। દિવ્યાંગ બાળકોના શિક્ષક કૃષ્ણાબેનના હસ્તે બાળકોને ભેટ આપવામાં આવી હતી। નાની માજી આજ ઉર્દુ શાળા નંબર 33 બાટન લાઇબ્રેરી પાસે દિવાનપારા રોડ ભાવનગર। આજે અમારી શાળામાં નવા વર્ગોના ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ અમારા શાળા આચાર્યના જન્મદિવસના શુભ અવસરે કરવામાં આવ્યો, જેમાં આપણે બાળકોના ઇનામ વિતરણ, નવા બાળકોના એડમિશન માટે એને પ્રોત્સાહન માટે ઇનામ આપવામાં આવી અને આ સાથે સાથે અમારે આચાર્યના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। નાની માજીરાત પ્રાથમિક શાળા ઉર્દુ શાળા તરીકે આપણે સૌ ઓળખીએ છીએ ભાવનગરમાં, ત્યારે આજે એમના આચાર્યશ્રી અને શિક્ષક ભાઈઓ બહેનોએ ખૂબ સરસ શાળાના બાળકો નવી રીતે કોરોના કાળ પછી આવે અને એને નવું વાતાવરણ મળે એ માટે થઈ અને વિવિધ ચિત્રો અને ગણિત વિજ્ઞાનના નવા નવા માહિતીસભર એમના દ્વારા ચિત્રકામ કરવામાં આવ્યું છે। શાળાની અંદર કેમેરાઓ, ટીવી વગેરે ખૂબ બધી વસ્તુઓ નવી મૂકવામાં આવી છે, એ રૂમોના લોકાર્પણ કર્યા છે અને ખાસ કરીને અમારી આ નાની શાળા પણ એક પરિવારની જેમ રહેતી શાળા છે, એના વાલીઓની ઉપસ્થિતિમાં આજે 3-4 પ્રકારના વિવિધ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। વર્ચ્યુઅલ વર્ગથી જે સર્વશ્રેષ્ઠ શિક્ષણમાં ભાગ લે છે એવા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, માતા પિતા વિનાના નિરાધાર બાળકો છે એમને પણ ગિફ્ટ આપવામાં આવી છે। ખાસ કરીને હું આ શાળાના અમારા આચાર્ય શ્રી મેરુનિશાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને એમના જન્મદિવસ છે એ સેવા કાર્ય તરીકે ઉજવો છે અને શાળાના બાળકો અને એમના વાલીઓને પોતાનું પરિવાર ગણી અને આજના દિવસે સંવેદનાસભર કાર્યક્રમ કર્યો છે, હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાબરડેરીના ચેરમેનની NDDBના નિયામક મંડળના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સામળભાઈ પટેલની વરણી કરવામાં આવી કે જેઓ સાબરડેરીના ચેરમેન, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, અમૂલ ફેડરેશનના ચેરમેન, સાબરડેરીના ચેરમેન, ત્રણ અલગ અલગ જગ્યાએ પદ મળતા બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અભિનંદન પાઠવ્યા। વિજયનગરના ઘોલવાણી ગામના ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ સપ્તાહ અગાઉ ગામના સ્થાનિકોને માર માર્યો હતો। પોલીસ વિભાગ દ્વારા ફરિયાદ ના દાખલ કરવામાં આવતા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। 50 જેટલા લોકોએ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। રજૂઆત કરવા આવેલ સમાજના અગ્રણીઓ અને સ્થાનિકોને અટકાયત કરી ગ્રામ્ય પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આજ રીતે વધુ માહિતી સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક। નમસ્કાર।